ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આગળના લેક્ચરની અંદર આપણે જોયું તમારું જે વૈશ્વિક વ્યૂહરચના સંચાલન છે, વ્યૂહાત્મક સંચાલન, એની અંદર જે પહેલો યુનિટ છે ઇન્ટ્રોડક્શન પરિચય, એની અંદર આપણે જોયું હતું કે વ્યૂહાત્મક સંચાલનની જે પ્રક્રિયા છે એના અભિગમો કયા કયા અભિગમો છે એનો સમાવેશ થાય છે. તો એની અંદર ત્રણ અભિગમો હતા. પહેલું હતું આયોજન અભિગમ, સોરી નિયોજન અભિગમ, બીજું હતું આયોજન અભિગમ, ત્રીજું હતું અનુરૂપતા અભિગમ. એ ત્રણેય અભિગમોની અંદર સમાવેશ થાય છે. નિર્ણય પ્રક્રિયાના જે અભિગમો છે એ અભિગમોની અંદર આજે જોવાનો છે. ને પછીનો ટોપિક વ્યૂહાત્મક સંચાલનનો અર્થ, કે આગળ જોઈએ તો વ્યૂહરચના સંચાલનનો અર્થ, સોરી વ્યૂહરચનાનો અર્થ જોઈએ તો વ્યૂહરચના સંચાલનની પ્રક્રિયા જોઈ હતી. હવે જોઈએ વ્યૂહાત્મક સંચાલનનો અર્થ અને એના લક્ષણો. વ્યૂહાત્મક સંચાલનનો અર્થ એટલે શું થાય અને એના લક્ષણોમાં કયા કયા લક્ષણોનો સમાવેશ થાય છે. વ્યૂહાત્મક સંચાલનનો અર્થ જોઈએ. વ્યૂહાત્મક સંચાલન એટલે વ્યવસ્થા તંત્રના ઉદ્દેશ્યોની સિદ્ધિ માટે ઘડવામાં આવતી અને અમલમાં મૂકવામાં આવતી વ્યૂહરચનાઓ અને તેના પરિણામ રૂપે ઉદ્ભવતા નિર્ણયો અને કાર્યોનો સમૂહ. વ્યૂહરચના સંચાલન એટલે કે શું થાય તો કે વ્યવસ્થા તંત્રના જે ઉદ્દેશ્યો છે, જે પણ પ્રકારના ઉદ્દેશ્યો સિદ્ધ છે, એ ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે થઈને અમુક પ્રકારની જે યોજનાઓ ઘડવામાં આવતી હોય, એ યોજનાઓને ઘડવાની અને એને અમલમાં મૂકવામાં આવતી હોય, એટલે એના અમલમાં જે યોજનાઓ ઘડવામાં આવે છે, યોજનાઓને શું કરવું પડે, પછી અમલમાં મૂકવામાં આવતી હોય વ્યૂહરચનાઓ, એના માટે તેને શું કરવું પડતું કે વ્યૂહરચનાઓ બનાવવી પડે અને તેના પરિણામ રૂપે કે આપણે વ્યૂહરચનાઓના અમલમાં મૂકી લીધી છે, હવે એના પરિણામ રૂપે આપણે જે પણ પ્રકારનો નિર્ણય લઈ શકીએ છીએ કે આપણે વ્યૂહરચના જે અમલમાં મૂકેલી છે તો પછી આપણે શું પરિણામ મળેલું છે અને એના કારણે આપણે કયા પ્રકારનો નિર્ણય છે લઈ શકીએ છીએ, એ નિર્ણયનો અને કાર્યોનો સમૂહ છે. એટલે બધા કાર્યોનો સમૂહ અને નિર્ણય જે પણ છે એ નિર્ણયનો સમાવેશ કોની અંદર કરવામાં આવે છે, તો કે વ્યૂહાત્મક સંચાલનની અંદર કરવામાં આવે છે. એટલે વ્યૂહાત્મક સંચાલન એટલે શું થાય તો કે વ્યવસાય તંત્રના જે ઉદ્દેશ્યો છે એની સિદ્ધિ માટે ઘડવામાં આવતી અને એને અમલમાં મૂકવામાં આવતી વ્યૂહરચનાઓ, એટલે એના જે પણ ઉદ્દેશ્ય છે એને સિદ્ધ કરવા માટે તેના અમુક યોજનાઓ ઘડવામાં આવશે અને અમલમાં મૂકવામાં આવશે અને તેના પરિણામ રૂપે કે એ યોજનાઓ જે વ્યૂહરચનાઓ જે બનાવવામાં આવેલી છે, વ્યૂહરચનાઓને શું કરવામાં આવે છે તો કે અમલમાં મૂકવામાં આવે છે. એના પરિણામ રૂપે એનું પરિણામ છે આપણે શું મળે છે, એના પરિણામ રૂપે જે ઉદ્ભવતા નિર્ણયો અને કાર્યોનો સમૂહ છે. એટલે જે પણ પ્રકારના નિર્ણયો આવે છે, નિર્ણયો અને જે પણ પ્રકારના કાર્ય આવે છે એના સમૂહને વ્યૂહરચના સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ વ્યૂહરચના સંચાલનના લક્ષણો. વ્યૂહરચના સંચાલન છે એના લક્ષણોની અંદર કયા કયા પ્રકારના લક્ષણો છે સમાવેશ થાય છે. પહેલું છે વર્તમાન નહીં ભવિષ્યલક્ષી છે. કે વ્યૂહરચના આપણે ખબર જ છે, વ્યૂહાત્મક સંચાલન છે આપણે જે વ્યૂહરચના બનાવીએ છીએ કઈ હોય તો કે વર્તમાનમાં ઉપયોગી કંઈ હોતી નથી, કે આપણા જે ઉદ્દેશ્ય છે લાંબા ગાળાના હોય છે, ભવિષ્યને લગતા ઉદ્દેશ્ય છે, એટલે એ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે થઈને આપણે વ્યૂહરચનાઓ તૈયાર કરતા હોય છે. એટલે ભવિષ્યને લગતી છે, વર્તમાન માટે કોઈ પણ પ્રકારનો ઉપયોગ છે એ વ્યૂહરચનાનો હોતો નથી, એને ભવિષ્યમાં ઉપયોગમાં બની શકે, ઉપયોગમાં લઈ શકાય એટલા માટે થઈ અને વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં આવતી હોય છે. વ્યૂહાત્મક સંચાલન છે શું છે, વર્તમાન નથી એ શું છે તો કે ભવિષ્યલક્ષી હોય છે. બીજું છે દ્રષ્ટિ અને કંપનીના અસ્તિત્વ માટેનું જીવન ધ્યેય. કે દ્રષ્ટિ અને કંપનીના જે અસ્તિત્વ માટેનું જે જીવન ધ્યેય છે, જે પણ પ્રકારની જે દ્રષ્ટિ છે ધંધાની અંદર કે કયા પ્રકારના ઉદ્દેશ્ય રાખવા, કઈ રીતે વ્યૂહરચનાઓ બનાવવી, કંપનીનું જીવન ધ્યેય છે કે ઉદ્દેશ્ય છે અને કઈ રીતે અસ્તિત્વ એની જે સિદ્ધિ છે કઈ રીતે કરવી, એટલે એ દ્રષ્ટિ ગણાય. એટલે એક પ્રકારના જે વ્યૂહરચનાઓ છે તૈયાર કરવામાં આવતી હોય છે એને દ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. અને કંપનીના અસ્તિત્વ માટેનું જીવન ધ્યેય, કે કંપનીનું જે અસ્તિત્વ છે એના માટેનું જે જીવન ધ્યેય કેવું છે, ટૂંકા ગાળાનું જીવન ધ્યેય છે, લાંબા ગાળાનું જીવન એટલું જ ધ્યેય છે રાખેલો છે કે ટૂંકા ગાળાનો ધ્યેય રાખેલો છે, એનો સમાવેશ વ્યૂહાત્મક સંચાલનની અંદર કરવામાં આવશે. ત્રીજું છે આંતરિક ક્ષમતા અને પર્યાવરણ સાથે મેળ. કે હવે જે આંતરિક જે પણ ક્ષમતાઓ છે એનો સમાવેશ પણ કરવામાં આવશે, કે ધંધાની જે અંદરની જેની ક્ષમતા છે, કાર્યક્ષમતા કેટલી છે ધંધાનું જે વ્યૂહરચનાઓ તૈયાર કરવા માટે થઈને, તો એ ક્ષમતાઓનું શું કરવા મળે તો કે પર્યાવરણ સાથે મેળ બેસાડવું. કે આંતરિક જે પણ પ્રકારની ક્ષમતાઓ છે એને આપણે જે પણ પ્રકારનું આપણું પર્યાવરણ છે એની જોડે સુમેળ સાધવો પડે, તો જ આપણું જે વ્યૂહરચના છે વ્યવસ્થિત એમાં સફળતા મળી શકે. બાકી જે આંતરિક ક્ષમતા સારી એવી હોય પરંતુ જે પર્યાવરણ છે એની જોડે કોઈ પ્રકારનો મેળ છે બેસતો હોય નહીં, કોઈ પ્રકારનો મેળ છે સુમેળ સાધી શકે એમ છે નહીં, તો આપણું જે પણ ગમે તેટલા તમે ખર્ચાઓ કરશો. ચોથું છે વ્યૂહાત્મક વિશ્લેષણ અને પસંદગી. વ્યૂહાત્મક જે પણ વ્યૂહરચના બનાવેલી છે એને લગતું એના જે વિકલ્પો છે એનું શું કરવામાં આવશે, વિશ્લેષણ કરવામાં આવે. અમુક જે પણ પ્રકારના વિકલ્પ પસંદ કરેલા છે નિર્ણય લેવા માટેના, તો એ નિર્ણયો માટેનું શું કરવામાં આવશે તો કે વિશ્લેષણ કરવામાં આવશે, મૂલ્યાંકન કરવામાં આવે અને પછી જે શ્રેષ્ઠ વિકલ્પ હશે એ વિકલ્પની પસંદગી કરવામાં આવે. એટલે જે વ્યૂહાત્મક વિશ્લેષણ કરી અને પછી એની પસંદગી છે એ થતી હોય છે. પાંચમું છે ઉચ્ચ સંચાલન દ્વારા નિર્ણય. કે જે પણ
જે પણ નિર્ણયો લેવાના હોય છે કોના દ્વારા લેવામાં આવે તો કે ઉચ્ચ સંચાલન દ્વારા નિર્ણય લેવાશે. એટલે કંપનીને જે પણ લગતા જે પણ વ્યૂહરચના બનાવેલી છે, પછી વ્યૂહરચનાનો અમલ કરેલો છે અને એના ઉપરથી જે નિર્ણય લેવાનો થશે એ નિર્ણય કોના દ્વારા લેવામાં આવશે તો કે ઉચ્ચ સંચાલન દ્વારા નિર્ણય લેવાતા હોય છે. એટલે ઉચ્ચ સંચાલન જે તે અધિકારીઓ છે, જેમ કે સેક્રેટરી છે, સંચાલક છે, એમડી છે, એના દ્વારા નિર્ણયો છે એ લેવામાં આવતા હોય છે. છઠ્ઠું છે બાહ્ય પર્યાવરણના પરિબળોનું મૂલ્યાંકન. જે બાહ્ય અમુક જે બાહ્ય પર્યાવરણને લગતા જે પરિબળો છે જે અસર કરતા હોય છે એ પરિબળોનું શું કરવામાં આવતું કે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. જે બાહ્ય પરિબળો છે અમુક જે પણ પર્યાવરણને લગતા એ પર્યાવરણના જે સોરી બાહ્ય પર્યાવરણના જે પરિબળો છે કે એ આપણી જે વ્યૂહરચનાને અમુક પ્રકારે અસર કરશે તો એ વ્યૂહરચનાના જે પરિબળો છે એનું શું કરવા પડે તો કે મૂલ્યાંકન કરવાનું થશે. અને એ મૂલ્યાંકન કરી અને પછી જે પણ શ્રેષ્ઠ વિકલ્પ હશે એ પસંદ કરવાનો રહેશે. એને એ પ્રમાણેની જે વ્યૂહરચના છે એનું જે ઉપયોગ છે કે એની જે વ્યૂહરચના છે અપનાવવામાં આવતી હોય છે કે જેથી કરીને જે બારના પરિબળો છે કોઈ પણ પ્રકારના એ અસર કરતા કેટલો અસર કરે છે અને એની જે અસર શું થાય છે ધંધાના આપણી જે વ્યૂહરચના બનાવેલી છે એના ઉપર તો એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સાતમું છે સાધનોનો મહત્તમ ઉપયોગ. કે જે વ્યૂહરચના બનાવેલી છે એમાં સાધનો જેટલા પણ ઉપયોગમાં લેવાના છે બધા સાધનોનો શું કરવાનું તો કે મહત્તમ ઉપયોગમાં લેવાનો રહેશે. કે સારો એવો ઉપયોગ છે એ જે ગમે તે પ્રકારનું જે પણ પ્રકારનું ઉત્પાદન કરવાનું છે એમાં સાધનોનો સારો ઉપયોગ કરશું તો જે આપણી કાર્યક્ષમતા છે સારી એવી રહેશે અને ખર્ચ છે એ ઓછો થશે. બાકી સાધનોનો જો મહત્તમ ઉપયોગ કરવામાં ન આવે તો આપણું શું થાય તો કે જે ખર્ચ છે એ વધી જશે અને જે પણ ઉત્પાદન છે એનું પ્રમાણ કેટલા પ્રમાણમાં જોવા મળશે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે સાધનોનો કેવો ઉપયોગ હોવો જોઈએ કે મહત્તમ સારો એવો ઉપયોગ હોવો જોઈએ. આઠમું છે સાધનોની વહેંચણી કે ફાળવણી. કે સાધનો છે એની જે વ્યૂહરચના કરવામાં આવે ત્યારે શું કરવું જોઈએ કે સાધનોની ફાળવણી કરવાની, કે જે સાધનો છે એની વહેંચણી કરવી જોઈએ. કે જે અલગ અલગ પદ્ધતિએ કરવામાં આવતું હોય, અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તો એ બધામાં સાધનોની અલગ અલગ રીતે ફાળવણી કરવી જોઈએ. કે સાધનો આપણે જે ઉત્પાદન કરીએ છીએ એની અંદર કોઈ નવું મોડલ બહાર પાડવાનું છે તો એ નવા મોડલને લગતી છે અમુક પ્રકારના અલગ નવા સાધનોની ફાળવણી કરવી પડે. અમુક કોઈ નવી જે યંત્રો છે એની ખરીદી કરવી પડે તો એ નવા યંત્રોની છે ખરીદી પણ કરવી રહેશે. એટલે સાધનોની ફાળવણી કરવાની, વહેંચણી કરવાની અને નવા કોઈ યંત્ર છે એની ખરીદી કરવાની હોય તો એની પણ કરવાની રહેશે. અને આઠમું નવમું છે વ્યૂહાત્મક પરિવર્તનો. કે જે આપણું જે પણ પ્રકારના વ્યૂહરચના બનાવીએ છીએ કેવી હોવી જોઈએ, પરિવર્તનશીલ હોવી જોઈએ. તો એના કારણે શું થશે તો કે આપણા જે વ્યૂહાત્મક જે વ્યૂહરચના બનાવેલી છે એમાં પરિવર્તન આવી શકે, બાકી પરિવર્તન આવી શકે એમ હોય નહીં. એટલે વ્યૂહાત્મક પરિવર્તનો છે એ હોવું આવશ્યક છે. તમે જો એક પ્રકારે વ્યૂહરચના બનાવેલી છે અને લાંબા ગાળે એનો ઉપયોગ કર્યા કરશો, એ જ વ્યૂહરચના છે અપનાવે રાખશો તો એના કારણે કદાચ તમારો ઉદ્દેશ્ય છે સિદ્ધ, લાંબા ગાળે ઉદ્દેશ્ય સિદ્ધ ન થઈ શકે. જે ટૂંકા ગાળાના જે ઉદ્દેશ્ય છે એ તો આપણે સિદ્ધ થતા હોય આપણે જોયેલા જ હોય, પરંતુ જે લાંબા ગાળાના ઉદ્દેશ્ય છે એ કદાચ સિદ્ધ ના થતા હોય. એના માટે શું કરવું પડે કે તે વ્યૂહાત્મક પરિવર્તનો છે અપનાવવા પડે. કે વ્યૂહરચના લગતા જે પરિવર્તનો છે એની અંદર જે અમુક પ્રકારના ફેરફારો છે એ ફેરફાર અપનાવવા પડતા હોય છે. તો આ હતા વ્યૂહાત્મક સંચાલનના લક્ષણો. કે જે ભવિષ્યલક્ષી હોય છે, કંપનીનું જે જીવન ધ્યેય છે એના માટેનું હોય છે, આંતરિક ક્ષમતાને પર્યાવરણના સાથે મેળબેસાડવો પડે છે, વ્યૂહાત્મક વિશ્લેષણની પસંદગી કરવામાં આવે છે, ઉચ્ચ સંચાલન દ્વારા નિર્ણય લેવામાં આવતા હોય છે, સાધનોની ફાળવણી કરવાની અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાનો અને વ્યૂહાત્મક પરિવર્તનો હતા એના લક્ષણો અને વ્યૂહાત્મક સંચાલનનો અર્થ. હવે જોવાનો છે ને પછીનો ટોપિક આજનો છે કે એની અંદર તમારે જે ત્રણ નાની નાની શોર્ટનોટ પૂછાય છે એવી છે. એક છે વ્યૂહાત્મક મેળ સ્ટ્રેટેજી ફિટ, બીજું છે વ્યૂહાત્મક ખેંચ એટલે સ્ટ્રેટેજી ટ્રેચ, અને ત્રીજું છે લીવરેજ એ છે અહીંયા ત્રીજું છે ઊંચા લગતા. એટલે ત્રણ જે શોર્ટનોટ છે એ નાની નાની ખાલી શોર્ટનોટ જેવી છે, એ શોર્ટનોટની અંદર પૂછાઈ શકે એમ હોય છે. તો આજે આપણે ખાલી જોઈએ વ્યૂહાત્મક મેળ સ્ટ્રેટેજિક ફિટ છે જોઈએ. એ કદાચ તમને ઇંગ્લિશમાં પૂછેલું હોય સ્ટ્રેટેજિક ફિટ, કે ગુજરાતીમાં પૂછે કે વ્યૂહાત્મક મેળ, એટલે ગમે તે પૂછી શકે છે. વ્યૂહાત્મક ઈરાદા સાથે સંકળાયેલા પર્યાયોમાં ખેંચ, મેળ કે અનુકૂળતા અને ઊંચા લગતાનો સમાવેશ થાય છે. કે જે વ્યૂહાત્મક ઈરાદો છે એના જે ઘટકો છે એની અંદર ત્રણેયનો એનો સમાવેશ થશે. પર્યાવરણ ખેંચ સોરી વ્યૂહાત્મક ખેંચ, વ્યૂહાત્મક મેળ અને વ્યૂહાત્મક અનુકૂળતા અને વ્યૂહાત્મક ઉચ્ચાલકતા છે એટલે સ્ટ્રેટેજિક ફિટ, સ્ટ્રેચ અને લીવરેજ, એ ત્રણે ત્રણ જે શોર્ટનોટ છે ત્રણે ત્રણનો સમાવેશ વ્યૂહાત્મક ઈરાદા છે એની જોડે એનો કરવામાં આવે છે. વાસ્તવમાં વ્યૂહરચનાના ઘડતર સાથે સંકળાયેલા આ ખ્યાલો છે. કે વ્યૂહરચનાનું જ્યારે ઘડતર કરવામાં આવે એની જોડે જ આ વ્યૂહાત્મક મેળ, વ્યૂહાત્મક ખેંચ અને ઉચ્ચાલકતા છે કે લીવરેજ છે
એ ત્રણેયનો સમાવેશ કરવામાં આવતો હોય છે. મેળ કે અનુકૂળતા એટલે કે ઈરાદા કે આકાંક્ષાઓને પહોંચી વળવા માટે કંપનીને ઉપલબ્ધ સાધનો અને પર્યાવરણ સાથે તાલમેળ બેસાડવું કે જે મેળથી અનુકૂળતા છે, ફિટ છે, એનો જે અર્થ છે એનો અનુરૂપ જ છે, જે શબ્દ છે એનો અનુરૂપ જ એનો અર્થ થાય છે કે જે પણ પ્રકારનું જે આપણો ઈરાદા હોય કે આકાંક્ષાઓ છે અથવા તો ધ્યેયો છે કે ઉદ્દેશ્ય છે એને પહોંચી વળવા માટે કંપનીના જે ઉપલબ્ધ સાધનો, કે કંપની પાસે જેટલા પણ સાધનો છે એનું શું કરવાનું, તો કે પર્યાવરણ જોડે તાલમેલ બેસાડવાનું, કે પર્યાવરણ આપણું જે પણ છે, જે પણ પ્રકારની પરિસ્થિતિ છે એની જોડે સાધનોનું શું કરવાનું કે તાલમેળ બેસાડવું અને એને અનુકૂળ આપણે જે વ્યૂહરચના છે એ બનાવવી જોઈએ. બદલાતા પર્યાવરણમાં ગ્રાહકોની અભિરુચિ સાથે તાલમેલ ન બેસે તો કંપનીએ બજાર ગુમાવવાનો સમય આવે છે. કે જે પર્યાવરણ બદલાશે, એટલે જે પણ બદલાતા પર્યાવરણ સાથે કંપનીને જે શું કરવું પડે કે ગ્રાહકોની અભિરુચિ સાથે તાલમેલ બેસાડવો પડે. કે જેમ જેમ પર્યાવરણ બદલશે, કે જીવનશૈલી માણસોની બદલે છે, અત્યારે આપણે ખબર જ છે અલગ અલગ રીતે જીવનશૈલી છે. દર વર્ષે નવાનો કપડાની અંદર જોઈએ, કોઈ પણ વસ્તુની અંદર જોઈએ, દર વર્ષે ગ્રાહકોની અભિરુચિ શું થાય છે, તો કે બદલાતી રહેશે. તો જો એ જે અભિરુચિ બદલાય છે એની જોડે તાલમેલ બેસાડી નહીં શકે તો કંપનીએ શું કરવું પડે કે બજાર ગુમાવવાનો સમય આવે, કે એનું બજાર જેટલું પણ છે એને ગુમાવવી પડશે. કંપનીનું વ્યૂહાત્મક સંચાલન યોજનાઓ અને તેની પ્રક્રિયાઓને મેળ શોધતી હોય છે. કંપનીનું વ્યૂહાત્મક જે સંચાલન છે, સંચાલન યોજનાઓ અને એની પ્રક્રિયાઓ છે, શું કરતી હોય તો મેળ શોધતી હોય કે કઈ રીતે જે યોજનાઓ છે એનો અને એની પ્રક્રિયાઓનો મેળ બેસાડવો. મેળના સંદર્ભમાં 1980ના પોર્ટર બજાર આધારિત વ્યૂહરચના સંદર્ભમાં જણાવ્યું છે કે કંપનીએ સ્વયં શોધવું જોઈએ કે જેથી કંપની બજારમાં મેળ કરી શકે. કે જે 1980ના જે પોર્ટર બજાર આધારિત છે વ્યૂહરચના છે એની અંદર જણાવેલું છે કે કંપનીએ શું કરવું જોઈએ કે સ્વયં શોધવું જોઈએ કે કંપની છે એ જે શોધવાનું જે સંશોધન છે વધારે પડતું કરશે તો એના કારણે જે મેળ છે પર્યાવરણ જોડે છે પણ બેસાડવાનો છે એ બેસાડી શકે છે. તેઓ વધુમાં જણાવે છે કે મેળ સ્પર્ધાત્મક લાભ આપવા સાથે તેનું સાતત્ય જળવાય છે. કે જે અનુકૂળતા છે કે સ્ટ્રેટેજી ફિટ છે, વ્યૂહાત્મક મેળ છે એના કારણે જે સ્પર્ધાત્મકની અંદર ટકી શકે છે. કે હરીફાઈ જે પણ પ્રકારની છે એ હરીફાઈ જોડે ટકી રહેશે એટલે સ્પર્ધાત્મક લાભ મળશે અને એની સાથે એનું સાતત્ય છે જે પણ પ્રકારનું એ જળવાઈ રહેશે. ધંધાની બધી જ પ્રવૃત્તિઓ બજાર મેળ સિદ્ધ કરતી હોવી જોઈએ. કે ધંધાની જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ બધી પ્રવૃત્તિઓ કેટલી કેવી હોય છે, તો કે બજારનું મેળ છે એ સિદ્ધ કરતી હોવી જોઈએ. કે બજારની અંદર જે એનો અનુકૂળતા છે એ સિદ્ધ કરે છે જેથી સ્પર્ધાત્મક લાભ મેળવી શકાય છે. કે બજાર મેળ સિદ્ધ થઈ શકશે તો એના કારણે સ્પર્ધાત્મક લાભ અમુક પ્રકારના મળી રહેશે. ટૂંકમાં પર્યાવરણની જુદી જુદી પરિસ્થિતિની તપાસ ધંધાકીય એકમે કરાવી જોઈએ જેથી બજાર મેળ સુધી પહોંચી શકાય છે. કે પર્યાવરણની જે અલગ અલગ પરિસ્થિતિઓ છે એની તપાસ કરતી રહેવાની, ધંધાકીય એકમે શું કરવું જોઈએ તો અલગ અલગ જે પ્રકારની જે પણ પ્રકારની પરિસ્થિતિઓ આવશે પરિસ્થિતિની જે તપાસ છે કરતી રહેવાની, કે જેથી કરીને બજારનો જે મેળ છે કે અનુકૂળતા છે એની જોડે પહોંચી શકે. ટૂંકમાં કંપનીએ એવી પરિસ્થિતિ ઉપર લાવવી કે જેથી કંપનીના ઉપલબ્ધ સાધનો પર્યાવરણ સાથે મેળ બેસાડી શકે. એ કંપનીએ એવી પરિસ્થિતિનું સર્જન કરવું કે જેથી કરીને કંપનીની પાસે જેટલા પણ સાધનો છે એ બધા સાધનો પર્યાવરણ સાથે મેળ બેસાડી શકે. કે જે કંપનીનું જે પણ પ્રકારનું બાહ્ય પર્યાવરણ છે એ પર્યાવરણ જોડેનો અનુકૂળતા બેસી શકે. આ માટે પર્યાવરણમાં રહેલી તકો સાથે મેળ બેસાડવા માટે વ્યવસાય તંત્રમાં ક્ષમતાનું મૂલ્યાંકન કરી વ્યૂહરચના ઘડતરમાં SWOT વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે. કે જે એની જોડે શું કરશે કે જેથી કંપની છે એનું જે પર્યાવરણ જોડે મેળ બેસાડી શકે છે અને એને આ પર્યાવરણમાં જે નવી નવી જે તકો છે એ તકો સાથે મેળ બેસાડવા માટે તેને શું કરવું પડે, તો કે વ્યવસાય તંત્રની ક્ષમતાનું મૂલ્યાંકન કરો. કે વ્યવસાય તંત્ર પાસેની ક્ષમતાઓ કેટલી છે એ ક્ષમતાઓનું મૂલ્યાંકન કરી અને પછી જે પણ પ્રકારની વ્યૂહરચના છે એનું ઘડતર કરવું જોઈએ. અને ઘડતરમાં જે SWOT વિશ્લેષણ છે કે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને જે પણ એ SWOT એનાલિસિસ છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને એને અનુરૂપ શું કરવામાં આવશે, તો કે વ્યૂહરચના છે એ બનાવવી જોઈએ. એટલે વ્યૂહાત્મક મેળ એટલે શું કે પર્યાવરણ જે પણ પ્રકારનું છે, ટૂંકમાં એમ જ કહું કે જે પણ પ્રકારનું પર્યાવરણ છે એ પર્યાવરણ જોડે આપણું જે પણ વ્યૂહરચના છે એનો મેળ બેસાડવો પડે. કે આપણું જે પણ વ્યૂહરચના છે એની અંદર જે પણ પ્રકારનો નિર્ણયો લેવાનો છે એનો પર્યાવરણ જોડે આપણે મેળ બેસાડવાનો રહેશે. એટલે એ વ્યૂહાત્મક મેળ કે અનુકૂળતા છે એ બેસાડવાની રહેશે. વ્યૂહાત્મક ખેંચ છે આગળના લેક્ચરની અંદર જોશું.